નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તલટરા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરની અંદર આપણે ધોરણ 11 માં પ્રકરણ 4 ભાગ 2 સ્તર એટલે કે લેયરનો પરિચય, આની પહેલા આપણે પ્રકરણ 4 ની અંદર ભાગ 1 નો અભ્યાસ કરેલો છે. એની અંદર આપણે એક પ્રેક્ટિકલ સહિત ઉદાહરણ સમજેલું હતું અને સ્તર એટલે કે લેયર એટલે શું, એન્કેપ્સ્યુલેશન એટલે શું, ગ્રેડિયન્ટ ઇફેક્ટ કઈ રીતના આપવી અને ગ્રેડિયન્ટ ઇફેક્ટની બ્લેન્ડેડ મેથડ છે એની અંદર કોમ્પોઝિટમાંથી સ્ટ્રેટ ઓન કઈ રીતના કરવું, આટલી વસ્તુનો આપણે અભ્યાસ કરેલો હતો. ત્યારબાદ ઇનલાઇન કેનવાસ જનરેટ થતું હતું એનો પણ અભ્યાસ કરેલો હતો. આ લેક્ચરની અંદર ભાગ 2 પ્રકરણ 4 ની અંદર ભાગ 2 નો અભ્યાસ કરવાનો છે અને એમાં આપણે કુલ 2 ટોપિકનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌ પ્રથમ ટોપિક જે છે એ આપણી સામે જ છે, એ છે નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ. બરોબર, આપણી પાસે આ પોઈન્ટ છે અને આના પછીનો પોઈન્ટ છે સ્વાધ્યાયને એમસીક્યુ છે. તો નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ એટલે શું? નિર્ધારિત એટલે પહેલેથી કોઈ નક્કી કરેલો પથ, એટલે કે એક રસ્તો. બરોબર, એના ઉપર ચક્રાકાર ભ્રમણ કરવાનું છે, મતલબ કે ગોળ આકાર ગોળ સર્કલ પ્રમાણે આપણે એને ભ્રમણ કરવાનું છે. એનો સીધો મતલબ એવો છે કે આપણે પ્રેક્ટિકલની અંદર કેનવાસ જે છે આપણું, કેનવાસની અંદર આપણે એક સર્કલ ડ્રો કરશું અને સર્કલની ફરતે એક આખું એક રાઉન્ડ સર્કલ ડ્રો કરશું અને સર્કલની ફરતે કોઈ એક ઓબ્જેક્ટ લઈ લેશું, એ ઓબ્જેક્ટને આપણે સર્કલની ફરતે એનિમેટ કરવાનો છે. બરાબર, આની અંદર કુલ આપણે 2 ઓબ્જેક્ટનું સમાવેશ કરશું. એક ઓબ્જેક્ટ છે એ બી લાઇનની મદદથી આપણે આપણો રસ્તો બનાવશું, પથ બનાવશું અને એની અંદર આપણે એક ઓબ્જેક્ટ મૂકશું. બરાબર, એટલે કે ઓબ્જેક્ટ તરીકે આપણે સર્કલ રાખશું. તો જોઈએ કઈ રીતના આની અંદર વર્ક કરવામાં આવશે. એન્કેપ્સ્યુલેશનના ખ્યાલનો ઉપયોગ કરીને ચાલો ચોક્કસ પથની આસપાસ ફરતા દડાનું એટલે કે સર્કલનું અન્ય ઉદાહરણ ચર્ચા કરીએ. અગાઉના પ્રકરણમાં વર્ણવેલ ડાબી બાજુથી જમણી બાજુ તરફ સરકતા વર્તુળના આપણે એનિમેશનના ઉદાહરણમાં આપણે શરૂઆતનું સ્થાન અને અંતનું સ્થાન દર્શાવ્યું. આની પહેલાનું જે પ્રકરણ હતું એમાં આપણે એક પ્રેક્ટિકલ જોયેલું હતું કે કોઈ પણ એક એનિમેશન બનાવો છો, સામાન્ય એનિમેશન છે, તો ડાબી સાઈડ એટલે કે શરૂઆતનું સ્થાન અને જમણી સાઈડ એટલે કે અંત સ્થાન દર્શાવો છો અને પછી એનિમેટ મોડ તમે ઓન કરો છો, તો વચ્ચે જેટલા સર્કલ જોશે એને તમે ટ્વિનિંગ તરીકે ઓળખાતા હતા. સિન્ફિક પથ સીધો હોવાનો આપમેળે ધારી લે છે, મતલબ કે શરૂઆત અને અંત સમય છે તો એ વચ્ચેથી કઈ જગ્યાએથી તમારું સર્કલ પાસ થશે, મૂવ થશે, એ રસ્તો ઓટોમેટિક સિન્ફિક સ્ટુડિયો છે એની જાતે સમજી લેશે. પરંતુ અહીં આપણા ઉદાહરણમાં તો આપણે આપણા ઓબ્જેક્ટને આપણા નિર્દિષ્ટ પથ પર ફેરવવું છે. બરાબર, જે સ્ટુડિયો નક્કી કરે છે એ પાથ ઉપર નહીં, હું જે પાથ સિલેક્ટ કરીશ, હું જે આખો રસ્તો બનાવીશ મારી રીતના બી લાઇન ટૂલની મદદથી, એ રસ્તા ઉપર મારો ઓબ્જેક્ટ છે એ મૂવ થવો જોઈએ, ગોળ ગોળ ફરવો જોઈએ, મતલબ કે ચક્રાકાર ભ્રમણ કરવું જોઈએ. તો ઉપયોગકર્તા દ્વારા નિર્ધારિત પથ બનાવવા નીચે મુજબના પહેલાં આપણે સ્ટેપને ફોલો કરશું. તો પહેલાં જે સ્ટેપ છે એ શું કરશું, તો કે શરૂઆતના સ્ટેપ છે એ તમારે તમારા નક્કી કરેલો રસ્તો એક બનાવવાનો છે અને આવો નક્કી કરેલો પથ એટલે કે રસ્તો નિર્ધારિત પથ છે એ શેનાથી બનાવી શકશું, તો કે ઈ છે એ આપણે બી લાઇન ટૂલની મદદથી બનાવી શકશું. બરાબર, તો જો અહીં આપેલું છે, પહેલાં તો એક સિન્ફિક સ્ટુડિયો ઓપન કરી નવી ફાઇલ બનાવવાની છે. નવી ફાઇલ બનશે એટલે કેનવાસ કે ફોર્મ આવશે જેના ઉપર આપણે અલગ અલગ ઓબ્જેક્ટ મૂકી શકીએ. તો એમાં શું કરવાનું છે, તો ચાલો બી લાઇન ટૂલનો ઉપયોગ કરીને સૌ પ્રથમ ટૂલ બોક્સમાંથી ક્યુ ટૂલ સિલેક્ટ કરવાનું છે, બી લાઇન. કેમ બી લાઇન ટૂલ, તો કે બી લાઇન ટૂલની મદદથી આપણે આપણો આપણે જે નક્કી કરેલો પાથ હશે, રસ્તો હશે, એ બનાવી શકશું. બી લાઇન ટૂલનો ઉપયોગ કરીને સૌ પ્રથમ આપણે ચક્રાકાર ભ્રમણ માટેનો આપણો પાથ તૈયાર કરીએ. બરાબર, અને બી લાઇન ટૂલની મદદ તમે જ્યારે ડ્રો કરતા હોય તમને એમ લાગે કે બરોબર ડ્રો નથી થયું ને એને કેન્સલ કરવું છે, તો એસ્કેપની કી તમે કરી શકો છો. બી લાઇન ટૂલ તમે ડ્રો કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ટૂલનો જે વિકલ્પ છે એની અંદર એક જ વસ્તુ સિલેક્ટ હોવી જોઈએ. કહ્યું તો કે ક્રિએટ આઉટલાઇન બી લાઇન, બીજા અન્ય કોઈ વિકલ્પ સિલેક્ટ કરેલા હોવા જોઈએ નહીં. પણ બી લાઇન ટૂલનો ઉપયોગ શેના માટે થશે, તો કે માત્ર ને માત્ર પથ દર્શાવવા માટે થશે. જોઈએ અહીં આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપેલું છે ને એ બી લાઇન ટૂલ સિલેક્ટ છે અહીંયા, અને ત્યારબાદ આ કેનવાસની ઉપર એક મેં મારો યુઝર ડિફાઇન, મતલબ કે મારે જેવો રસ્તો જોતો હતો ગોળ આકાર, એવો મેં રસ્તો બી લાઇન ટૂલની મદદથી બનાવેલો છે. બરોબર, હવે અહીંયા જોઈ શકો છો પોઈન્ટ છે, એક પોઈન્ટ અહીંયા છે. તો બી લાઇન ટૂલ કેવી રીતના કામ કરશે, એક પોઈન્ટ મૂકવાનો, ત્યારબાદ તમારે માઉસ ને એવું કાંઈ ડ્રેગ નથી કરવાનું, બીજો પોઈન્ટ જ્યાં મૂકવો છે ત્યાં માત્ર માઉસ લઈ જવાનું છે, ક્લિક કરશો એટલે આ ક્લિક કર્યું એટલે બીજો પોઈન્ટ આવ્યો, ત્યારબાદ અહીંયા ક્લિક કરેલું છે એટલે ત્રીજો પોઈન્ટ, ત્યારબાદ આવી રીતના ક્લિક કર્યું છે આખો રાઉન્ડ ફરશે અને પછી શું થશે, તો કે પહેલું જે પોઈન્ટ હતો ત્યાં જ આવીને અટકશે. તો આ બી લાઇન ટૂલ છે, પણ હવે
શરૂઆતના પોઈન્ટ હતો ઈ જ પોઈન્ટે પાછો છેલ્લે આવશે તો આખો પાથ ત્યાં પૂરો થઈ જશે તો કેવી રીતના ખબર પડશે કે આ પાથ આ પૂરો કરવાનો છે આગળના સ્ટેપ સુધી જવાનો નથી કેમ ખબર પડશે એ જોઈએ તો અહીં જો આપ્યું છે કે બી લાઈનને બંધ કરવા મતલબ કે વચ્ચેથી તમને એવું લાગે કે બી લાઈન ટૂલથી વ્યવસ્થિત રસ્તો ડ્રો નથી થયો એને કેન્સલ કરવું છે તો એના માટે શું કરશું તો બંધ કરવા ટ્રાન્સફોર્મ ટૂલ પસંદ કરશું ટ્રાન્સફોર્મ ટૂલ પસંદ કરશું અથવા તો શું થશે તો કે એસ્કેપ કી દબાવશો તો પણ બી લાઈન ટૂલ છે એ બંધ થઈ જશે હવે સર્કલ ટૂલને પસંદ કરો બરોબર અને હવે શું થયું બી લાઈન ટૂલ બની ગયું છે હવે સર્કલ વચ્ચે મારે એક ઓબ્જેક્ટ મૂકવો છે સર્કલ ટૂલને પસંદ કરીશ અને પેલેટ એડિટરનો ઉપયોગ કરીને તમને મન ગમતા પહેલા કલર મૂકી શકશો અત્યારે જો તમે પેલેટમાં જોઈ શકો છો કે અહીંયા ફિલ કલર યલો છે મતલબ કે હું જે ઓબ્જેક્ટ ડ્રો કરીશ ને એ કેવા કલરનો આવશે યલો મતલબ કે સર્કલ ડ્રો કરીશ તો સર્કલ છે એ યલો કલરનો આવશે સર્કલ મારે અહીંયા વચ્ચે ડ્રો કરવાનું છે તો એ જોઈએ કઈ રીતના થશે હવે આ જે આકૃતિ તમને આપેલી છે આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ ફરતું જે તમને રાઉન્ડ દેખાય છે એ આપણો એક નિર્ધારિત પથ કે રસ્તો છે જે અમે બી લાઈનની ટૂલથી બનાવ્યો છે આ જે દેખાય છે ત્યારબાદ વચ્ચે મેં એક ઓબ્જેક્ટ મૂક્યો છે એ ઓબ્જેક્ટ છે સર્કલ સર્કલની અંદરનો કલર કેવો આવ્યો તો કે યલો શું કામ તો કે અહીંયા યલો કલર છે એટલે બરોબર હવે આટલી વસ્તુ સિલેક્ટ થશે તો વચ્ચે શું બનાવ્યું તો કે એક વર્તુળ બનાવેલું છે ત્યારબાદ શું કરવાનું છે તો હવે વર્તુળ બનાવ્યું છે તો હવે તમારે એક રોટેટ લેયર સિલેક્ટ કરવાનું છે એક નવું લેયર ક્રિએટ કરવાનું છે જે લેયર છે એ છે રોટેટ લેયર તો રોટેટ લેયર કઈ રીતના આવશે એ જોઈએ અહીં આપેલું છે કે સર્કલ લેયરની ઉપર એક નવું રોટેટ લેયર ઉમેરવાનું છે સર્કલ લેયર છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સર્કલ લેયર છે એની ઉપર આવું એક આ રોટેટ લેયર ઉમેરવાનું છે પણ આવશે કઈ રીતના તો આ લેયર પેનલ આખી જે પેનલ છે એ લેયર પેનલ છે તો લેયર પેનલ્સમાં સર્કલ લેયર છે આ લેયર પેનલ દેખાય છે એમાં જે સર્કલ લેયર છે અહીંયા ક્લિક કરીને તમારે રાઈટ ક્લિક કરવાનું છે રાઈટ ક્લિક કરીને ક્લિક કરશો એટલે અલગ અલગ મેનુ ખોલશે એમાંથી તમારે ન્યૂ લેયર સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરશો ન્યૂ લેયર એટલે ઘણા બધા સબ મેનુ ખુલશે એમાંથી તમારે ટ્રાન્સફોર્મ સિલેક્ટ કરવાનું છે અને ટ્રાન્સફોર્મની અંદર તમારે રોટેટ પસંદ કરવાનું છે આટલું કરશો એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ફરતું જે સર્કલ છે એ બી લાઈનની મદદથી પર નિર્ધારિત પથ છે વચ્ચે તમને યલો કલરનું જે સર્કલ દેખાય છે એમાં આપણો ઓબ્જેક્ટ છે અને જે આ લાઈન દેખાય છે એ શું છે તો કે એ છે એ ટ્રાન્સફોર્મ ટૂલ છે સોરી એ છે એ રોટેટ લેયર પસંદ કરેલું છે બરોબર તો આ એક શું થયું રોટેશન લેયર પસંદ થયું છે ત્યારબાદ જો કઈ રીતના આપ્યું છે તો કે સર્કલ લેયરની ઉપર રોટેટ લેયર દર્શાવતી લેયર્સ પેનલ અહીંયા એક લેયર પેનલનો એક ફોટો આપેલો છે કે જે લેયર પેનલની અંદર મારી પાસે જો ઓબ્જેક્ટ દેખાય છે તમને એક સર્કલ ઓબ્જેક્ટ છે અને એક ન્યૂ બી લાઈન આઉટલાઈન છે બરોબર તો આ બે વસ્તુ છે અને એક રોટેટ લેયર આપણે અત્યારે એડ કરેલું છે આ ત્રણ વસ્તુ તમે લેયર પેનલમાં જોઈ શકો છો ત્યારબાદ જે છે તો આપણે વર્તુળને ફેરવવાનું છે હવે શું કર્યું તો કે ભાઈ આપણો એક નિર્ધારિત પથ બની ગયો છે એની અંદર ઓબ્જેક્ટ આવી ગયો સર્કલ હવે એ સર્કલ છે યલો કલરનું એને મારે જે ગોળ રસ્તો છે સર્કલ એની ઉપર મારે એનિમેશન કરી અને ચક્રાકાર ભ્રમણ કરવાનું છે મતલબ કે રાઉન્ડ વાઇઝ ફેરવવાનું છે તો એ કઈ રીતના બનશે આપણે વર્તુળને ફેરવવાનું હોવાથી આપણે સર્કલ લેયરની ઉપર રોટેટ લેયર ઉમેરવા આકૃતિમાં દેખાય છે કે સર્કલ લેયર છે એની ઉપર આપણે શું ઉમેરેલું છે તો કે રોટેટ લેયર રોટેટ લેયર કઈ રીતના એવું આની આગળની સ્લાઇડમાં આપણે જોયું કે સર્કલ ઉપર રાઈટ ક્લિક કરવાનું છે એમાંથી ન્યૂ લેયર એમાંથી ટ્રાન્સફોર્મ અને એમાંથી રોટેટ બરોબર એટલે એડ થઈ ગયું છે હવે આપણે રોટેટ લેયર અને સર્કલ લેયર બંનેને ભેગા મેં કીધું તું કોઈ પણ એક કરતાં વધારે લેયરને ગ્રુપિંગ કરો છો ભેગા કરો છો તેને શું કહેવાશે તો કે એનકેપ્સ્યુલેટ અને એમસીક્યુમાં આવા પ્રશ્નો ઘણી વખત આવે છે તો ખાસ ધ્યાન રાખવાનું કે એનકેપ્સ્યુલેટ એટલે શું થાય તો બંનેને ભેગા કરીશું કોને કોને તો કે રોટેટ લેયરને ભેગા કરવાના છે અને સર્કલ લેયરને અને આ બંને સ્તરો એટલે કે લેયરને પસંદ કરવા લેયર્સ પેનલમાંથી રોટેટ લેયર પર ક્લિક કરવાનું છે બરોબર તો અહીં જુઓ તમને આપેલું છે કે રોટેટ લેયર અને સર્કલ લેયર આ રોટેટ લેયર છે અને સર્કલ લેયર છે એ બંનેને સિલેક્ટ કરવાનું છે એનકેપ્સ્યુલેટ આપશો એટલે આની પહેલાં મેં કીધું હતું કે એનકેપ્સ્યુલેટ કરશો તો જ તમને ઇનલાઇન કેનવાસનો લેયર એડ થશે જ્યાં સુધી તમે કોઈ ઓબ્જેક્ટને એક કરતાં વધારે ઓબ્જેક્ટને તમે એનકેપ્સ્યુલેટ નથી કરતા ત્યાં સુધી ઇનલાઇન કેનવાસનો લેયર તમને જોવા મળશે નહીં અહીંયા આપણે કોને કોને એનકેપ્સ્યુલેટ કર્યા તો કે રોટેટ લેયર અને સર્કલ લેયર આ બંને લેયરને મેં એનકેપ્સ્યુલેટ કર્યા છે એટલે હવે બંને લેયર એક જ ગણાશે બરોબર ત્યારબાદ જ તમને ઇનલાઇન કેનવાસ જોવા મળે છે શિફ્ટ કી દબાવીને સર્કલ લેયર પસંદ કરો મતલબ કે બે એક કરતાં વધારે પસંદ કરવા હોય તો શિફ્ટની કીથી દબાવી શકશો પછી તો કે માઉસનું જમણું બટન દબાવી રાઈટ ક્લિક છે એના ઉપરથી એનકેપ્સ્યુલેટ રાઈટ ક્લિક કરશો એટલે મેનુ ખુલશે એમાંથી એનકેપ્સ્યુલેટ અને આમ રોટેટ અને સર્કલ લેયર બંને ઇનલાઇન કેનવાસ નામના સ્તરમાં શું થઈ જશે
તો કે કમ્બાઈન થઈ જશે આકૃતિ તમે જોવો છો તો કે ભેગા થયેલા રોટેટ અને સર્કલ સ્તર બરોબર એટલે જો રોટેટ જે છે એ અને સર્કલ આ બંનેને આપણે એન્કેપ્સ્યુલેટ કર્યું તો એટલે એન્કેપ્સ્યુલેટ કરશો એટલે એ પહેલા સેપરેટ હતા હવે સેમ આવી ગયા તો કે ઇનલાઈન કેનવાસ ની નીચે આવી ગયા જોઈ શકો છો બાજુમાં એરો છે એરો મે ત્યારે ક્લિક કરેલો છે એટલે ઇનલાઈન કેનવાસ ના મેનુ ખુલ્યા અંદર ના એટલે એની અંદર રોટેટ અને સર્કલ આવી ગયા પહેલા શું હતું તો કે સેપરેટ હતા ત્યારબાદ તો કે ભેગા એટલે કે એન્કેપ્સ્યુલેટ થઈ ગયા છે અને આ રીતે બનેલા એન્કેપ્સ્યુલેટેડ સ્તરનું નામ તમે બદલી શકો છો આપણે ચેન્જ કરવું હોય તો કરી શકશું અને આકૃતિ જે દર્શાવેલી છે એમાં એન્કેપ્સ્યુલેટેડ લેયર છે અને ઇનલાઈન કેનવાસ દર્શાવાય છે બરોબર આકૃતિ તમે જોવો છો તો કે એની અંદર ઇનલાઈન કેનવાસ હશે રોટેટ અને સર્કલ સ્તરને પસંદ કરીને તેના ગ્રીન ડકને બરોબર એક દર્શાવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની નજીક લઈ આવો હવે ગ્રીન ડક તમને દેખાય તમને જોઈ શકો છો આ ડક છે આ જે લાઈન તમને જોવા મળે છે એ કઈ છે તો કે એ ટ્રાન્સફોર્મ ટૂલ છે સોરી રોટેટ છે રોટેશન રોટેટ લેયર છે બરોબર આ ઉપર તમને ગોળ રસ્તો જોવા મળે છે એ બી લાઈન ટૂલ છે વચ્ચે યલો કલરનું સર્કલ છે આપણો ઓબ્જેક્ટ છે અને વચ્ચે જે લાઈન જોવા મળે છે એ લાઈન શું છે તો કે એ લાઈન છે એ રોટેશન લેયર છે હવે આ બધા તમને પોઈન્ટ દેખાય છે અલગ અલગ કલરના એ બધા અલગ અલગ ડક છે બરોબર એ ડકમાંથી તમારે કયું ડક સિલેક્ટ કરવાનું તો કે ગ્રીન ડક છે ગ્રીન કલરનું ડક છે એને તમારે સિલેક્ટ કરવાનું છે હવે સિલેક્ટ કરી અને શું કરવાનું છે તો કે એકબીજાને નજીક લઈ આવવાના પણ ખાસ ધ્યાન રાખજો કોઈ ઓબ્જેક્ટનું ડક સિલેક્ટ ન થવું જોઈએ અહીંયા જે લાઈન દેખાય છે આ લાઈન કઈ છે તો કે રોટેટ લેયર છે રોટેટ લેયરનું જ ડક સિલેક્ટ થવું જોઈએ તો આકૃતિ તમને આપેલી છે કયું છે તો કે ગ્રીન ડકને એકબીજાથી નજીક લાવવા ત્યારબાદ શું કરશો તો કે ઇનલાઈન કેનવાસ હવે ઇનલાઈન કેનવાસ ક્યારે આવી તમને ખબર છે તો કે ઇનલાઈન કેનવાસ જે છે એ એન્કેપ્સ્યુલેટ કરશો તો આવશે તો ઇનલાઈન કેનવાસ પસંદ કરો અને તેમાં ગ્રીન ડકને પસંદ કરો કોને પસંદ કરવાનું છે ગ્રીન ડક પણ ગ્રીન ડક કોનું હોવું જોઈએ તો કે રોટેટ લેયરનું કોઈ ઓબ્જેક્ટનું નહીં પછી કંટ્રોલ કી દબાવીને રોટેશન લેયરને પસંદ કરો બરોબર કંટ્રોલ કીથી શું થશે તો કે એક કરતાં વધારે વસ્તુ સિલેક્ટ થશે અને સિલેક્ટ થયેલી વસ્તુ તમે જે જગ્યાએ લઈ જશો ત્યાં મૂવ થશે કંટ્રોલ કી દબાવી રાખીને રોટેશન લેયર પરનું બ્લુ ડક જો હવે પહેલાં ગ્રીન ડક હતું હવે કેવા કલરનું ડક આવ્યું તો કે બ્લુ ડક એવા અલગ અલગ પ્રકારના ત્રણ કલરના ડક હોય ત્યાં બરોબર તો એ શું કરશો તો કે એ તમારે પસંદ કરવાનું છે બ્લુ ડક બરોબર બ્લુ ડક પસંદ કરશો અને કંટ્રોલ કી દબાવી રાખીને બી લાઈન સ્તર પસંદ કરો ટોટલ ચાર વસ્તુ ત્રણ વસ્તુ તમારે કંટ્રોલ કી દબાવી રાખીને પસંદ કરવાની છે એક ગ્રીન ડક પછી ત્યારબાદ બ્લુ ડક એક આ તમારે ગ્રીન ડક બીજું બ્લુ ડક અને ત્રીજું તો કે બી લાઈન આ ત્રણ વસ્તુ કંટ્રોલ કીથી તમારે સિલેક્ટ કરવાની છે અને સિલેક્ટ કરીને તમારે શું કરવાનું છે તો કે રોટેટ લેયર છે એમાં તમારે ડ્રેગ કરવાનું હવે કેનવાસમાં જ્યાંથી વર્તુળ શરૂ થાય તેમ ઈચ્છો છો ત્યાં બી લાઈન પરના માઉસનું જમણું બટન દબાવી દેવાનું છે હવે જમણું બટન દબાવશો એટલે શું થશે તો કે તમને ઓપ્શન જોવા મળશે ત્રણ એમાંથી પહેલો જ ઓપ્શન હશે લિંક ટુ બી લાઈન લિંક ટુ બી લાઈન એટલે શું થશે તો કે તમારું જે સર્કલ છે તમે કંટ્રોલ કીની મદદથી જેટલા ડક સિલેક્ટ કર્યા છે એ બધા ડક છે એ બી લાઈન સાથે કનેક્ટ થઈ જશે મતલબ કે બી લાઈનમાં આપણે આખો આપણો રસ્તો દર્શાવ્યો છે પથ અને સર્કલ જે છે એ બી લાઈન પ્રમાણે તમારું રોટેટ ચક્રાકાર ભ્રમણ કરવાનું શરૂ થઈ જશે બીજી વસ્તુ કે લિંક ટુ બી લાઈન લિંક ટુ બી લાઈન કર્યું એનો મતલબ શું થયો તો કે લિંક ટુ બી લાઈન છે એ લાક્ષણિકતા ઓબ્જેક્ટના શિરોબિંદુ શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ કે ઉપર એક એક પોઈન્ટ હોય છે તો ઓબ્જેક્ટના શિરોબિંદુ એટલે કે વર્ટેક્સને બી લાઈનના શિરોબિંદુ સાથે જોડવા માટે ઉપયોગમાં લેવાય છે એમસીક્યુમાં ઘણી વખત આવું પૂછાઈ જાય કે લિંક ટુ બી લાઈન નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવે છે અથવા તો એવું સીધું પૂછી લે કે લિંક લાક્ષણિક કોઈ પણ ઓબ્જેક્ટના લાક્ષણિકતા મુજબ શિરોબિંદુ છે એને બી લાઈનના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ થાય તો આપણને ખબર હોવી જોઈએ કે લિંક ટુ બી લાઈન થાય શિરોબિંદુ બી લાઈનના શિરોબિંદુ સાથે જોડાઈ જાય છે અને તેમાં તેની સાથે જ ખસેડી શકાય છે હવે આટલી પ્રોસેસ કરી એટલે શું થયું તો કે બી લાઈન જે છે એની સાથે તમારું જે કાંઈ સર્કલ હતું ઓબ્જેક્ટ હતો જેને મૂવ કરાવવો છે એ બી લાઈન સાથે તમારું કનેક્ટ થઈ ગયું છે અને બી લાઈનમાં આપણે રોટેટ લેયર એડ કરેલું છે કઈ રીતના થશે જો અહીં તમને આકૃતિમાં બતાવેલું છે કે લિંક ટુ બી લાઈન વિકલ્પ પસંદ કર્યા બાદની આકૃતિ છે બરોબર તો જો હવે તમારું સર્કલ પહેલાં ક્યાં હતું તો ક્યાંય વચ્ચે હતું હવે લિંક ટુ બી લાઈન કર્યું એટલે ઓટોમેટિકલી સર્કલ જે છે તો સર્કલનો પહેલો પોઈન્ટ તમે જ્યારથી સ્ટાર્ટ કર્યો તો બી લાઈનનો ત્યાં આવી ગયો હવે શું થશે તો કે હવે તમારે એનિમેશન મોડ જ્યાં દેખાય છે બાજુમાં અત્યારે ઓફ છે આ એનિમેશન મોડ બરોબર એને તમારે શું કરવો પડશે ઓન કરશો એટલે આ જે આકૃતિ છે એ તમને રનિંગ હોય એવું લાગશે બરોબર હવે ઓન કર્યા પછી શું કરવાનું તો કે તમારે ફ્રેમની અંદર સેકન્ડ્સ અને ફ્રેમની અંદર તમારે તમારા ઓબ્જેક્ટને ધીમે ધીમે
की फ्रेम માં ગોઠવવાનો રહેશે બરોબર આગળ જોઈએ ઇનલાઇન કેનવાસ સ્તરને બંધ કરવા તેના નજીક દેખાતા નાના ત્રિકોણ પર ક્લિક કરવાનું છે આકૃતિમાં તમે જોઈ શકશો કે આને બંધ કરવું છે તો આ પોઈન્ટ જે હતો ત્રિકોણ એની ઉપર ક્લિક કરશો એટલે પાછા એના અંદરના મેનુ પીલાતી બધાય બંધ થઈ જશે બરોબર અને પછી શું કરવાનું ખાસ વસ્તુ આપણી પાસે હવે અહીંયા આવે છે કે એનિમેશન એડિટિંગ મોડ ચાલુ કરવાનું છે આ ક્યારે કરવાનું છે તો કે બધી ગોઠવણ થઈ જાય પછી જો તમે આ મોડ ચાલુ જ નહીં કરો તો તમારી પાસે કોઈ દિવસ સર્કલ મૂવ નહીં થાય બી લાઇનના પાથ ઉપર મૂવ થાશે નહીં બરોબર અને આપ સૌને ખબર છે કે એનિમેશન મોડ તમે ચાલુ કરશો એટલે કેનવાસની ફરતે લાલ રંગની લાઇન જોઈ શકાય બરોબર કેનવાસ જે છે એની ફરતે કેવા રંગની લાઇન આવશે તો કે લાલ રંગની આવશે હવે એનિમેશન એડિટિંગ મોડ ચાલુ થઈ ગઈ પછી શું કરવાનું છે તો કે શરૂઆતનું સ્થાન નોંધવા ટાઈમલાઈનમાં 0F 0F એટલે 0મી ફ્રેમ F એટલે ફ્રેમ અને S એટલે સેકન્ડ 1 સેકન્ડમાં ડિફોલ્ટ કેટલી ફ્રેમ હોય તો કે 24 ફ્રેમ હોય બરોબર 0F ઉપર ગ્રીન ડકનો ઉપયોગ કરી ગ્રીન ડક છે એનો ઉપયોગ કરી અને વર્તુળને થોડું ખસેડો થોડું કમતું વર્તુળને તમે મૂવ કરશો એટલે શું થશે તો કે એનિમેશન મોડ ચાલુ થઈ ગયો છે એટલે તમારું એનિમેશન 0F ની પોઝિશન એટલે કે શરૂઆતની ફ્રેમની પોઝિશન ઉપર તમારું એનિમેશન માત્ર અને માત્ર થોડું અમથું રેકોર્ડ થશે જે તમે વેવ પોઈન્ટની મદદથી જોઈ પણ શકશો બરોબર અને 0F પર એક વેવ પોઈન્ટ ઉમેરાયો હશે જો આ વેવ પોઈન્ટ એટલે શું તો કે ચતુષ્કોણ બરોબર આગળના ચેપ્ટરમાં એમસીક્યુમાં હતું ને કે વેવ પોઈન્ટ નીચેનામાંથી કયો સિમ્બોલ દર્શાવે તો કે ચતુષ્કોણ એટલે કે ડાયમંડ હવે કઈ રીતના હશે એ આકૃતિમાં જોઈએ ભાઈ તમને ઇમેજમાં દેખાય છે કે આ જે વસ્તુ છે એ આકૃતિ આપી છે ટાઈમલાઈનમાં 0S સ્થાન પર નોંધણી ટાઈમલાઈનમાં 0S સ્થાન 0S એટલે શું થયું તો કે 0 સેકન્ડ એના ઉપર તમે નોંધણી કરો છો આકૃતિમાં ફરતું જે સર્કલ છે એ બી લાઇન છે આ યલો કલરનું સર્કલ છે આપણો ઓબ્જેક્ટ છે જેને આપણે હવે બી લાઇનના રસ્તા ઉપર શું કરવાનો છે તો કે રોટેટ કરવાનો છે અને અહીંયા તમે જે આ ડક જોઈ શકો છો આ વેવ પોઈન્ટ છે આ વેવ પોઈન્ટ શું કરશે તો કે તમારું એનિમેશન રેકોર્ડ થયું છે કે નહીં બતાવશે ત્યારબાદ આ એરોમાં જો તમને એનિમેશન મોડ હવે ચાલુ થઈ ગયો કેમ ખબર પડી તો કે જ્યાં સિમ્બોલ છે એ રનિંગ કરતો હોય ને એવું લાગશે ઓલું સ્થિર પોઝિશન હતી બરોબર હવે કેવું થશે તો કે રનિંગ કરતો હશે એવું લાગશે તો એ શું થયું તો કે એનિમેશન એડિટિંગ મોડ ઓપન થયો અને વેબ પોઈન્ટ બતાવશે કે તમારું એનિમેશન પર્ટિક્યુલર પ્લેસ ઉપર રેકોર્ડ થયું છે ત્યારબાદ આગળ જોઈએ હવે શું કરવાનું તો કે હવે ટાઈમલાઈનમાં 5S સ્થાન પર ક્લિક કરો 5S 0S એટલે શું તો કે શરૂઆતનું સ્થાન અને 5S એટલે તો કે અંતિમ સ્થાન બરાબર અંતિમ સ્થાન પર ક્લિક કરવાનું છે અને ગ્રીન ડકનો કેવા કલરનો ડક આવશે તો કે ગ્રીન ડક બરાબર ગ્રીન ડકનો ઉપયોગ કરીને તમે બી લાઇનના અંત સ્થાન પર પહોંચ્યો બરાબર બી લાઇનનું કયું સ્થાન તો કે અંત અંત એટલે પાછું આખું સર્કલ રસ્તો જે છે એ પૂરો જ્યાં થાય છે ત્યાં ત્યાં સુધી વર્તુળને ઘડિયાળની ઊંધી દિશામાં ફેરવો વર્ટિકલ તમારે ફેરવવાનું છે એન્ટી રોટેટ કરવાનું છે એ આકૃતિ તમને 4.19 ABCD E અને F સુધીમાં તમને આપેલું હશે દરેક છબીમાં ટાઈમલાઈન જે ચોક્કસ સમયે વર્તુળનું સ્થાન દર્શાવશે બરોબર આગળ જોઈએ તો કે આકૃતિ 4.19 A આપેલી છે જો 0F પર વર્તુળનું સ્થાન આપેલું છે 0F એટલે શું તો કે શરૂઆતની ફ્રેમ અહીં આપેલું છે 0 તો આ શરૂઆતની ફ્રેમ છે 0F બરોબર તો અહીં તમને આ શરૂઆતની પોઝિશન છે ત્યારબાદ હવે એના પછીનું તો કે 1S અહીંયા તમને આપેલું છે જો અહીં રેકોર્ડ થયું છે આવડું આ 1S છે ને 1 સેકન્ડમાં કેટલી ફ્રેમ હોય 24 ફ્રેમ હોય 1S એટલે જો થોડું અમથું ઘડિયાળની ઊંધી દિશામાં એન્ટી ક્લોક વાઇઝ તમારે જવાનું છે બરોબર ત્યારબાદ તો કે 4.19 સી આકૃતિ છે એ કયું છે તો કે 2S એક એક સેકન્ડે ચેન્જ થાય છે જો અહીં ખાસ જોતા દેજો કે હવે 2S ઉપર રેકોર્ડ થયું છે એનિમેશન અને અહીંયા જે સર્કલ હતું ત્યાંથી એન્ટી ક્લોક વાઇઝ ઘડિયાળની ઊંધી દિશામાં આ સાઈડ જાય છે ઓકે યસ એના પછીનું તો કે હવે આવશે એ 3S આવશે બરાબર 3S પર વર્તુળનું સ્થાન દર્શાવવાનું છે તો અહીં તમે જોઈ શકો છો એનિમેશન 3S ઉપર રેકોર્ડ થયું છે અને થોડું અમથું ઘડિયાળની ઊંધી દિશામાં સર્કલ રોટેટ થયું છે બરાબર એના પછી આવશે એ કયું આવશે તો કે 4S આવશે હવે 4S આવે છે તો અહીં જોઈ શકો છો તમે 4S ઉપર એનિમેશન રેકોર્ડ થયું છે અને થોડું અમથો ઓબ્જેક્ટ જે છે એ ઘડિયાળની ઊંધી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ મૂવ થાય છે ત્યારબાદ જે આવશે તો કે 5S અને 5S એટલે 5મી સેકન્ડ અને એ આપણું અંતિમ સ્થાન જ્યાંથી શરૂ કર્યું હતું એ જ પાછું આપણે ઘડિયાળની ઊંધી દિશામાં જઈ અને આપણે અંતિમ સ્થાન સુધી આપણે પહોંચી ગયા છીએ અને 5S ઉપર રેકોર્ડ થશે કેમ ખબર પડી 5S જ છે જો તમને બાજુમાં દેખાડશે આ 5S અને શરૂઆતનું સ્થાન હતું એ જ આપણું શું બનશે અંતિમ સ્થાન બનશે એટલું થઈ જશે રેકોર્ડ તો કે યસ અને પછી તમે GIFમાં સેવ કરો છો અને સેવ કરી અને તમે
એનિમેશન ને પ્લે કરો છો તો તમારા બ્રાઉઝર માં કે ઇમેજ વ્યૂઅર ની અંદર આવું એનિમેશન્સ તમને દેખાડશે જો એનિમેશન નું પૂર્વાવલોકન એટલે કે પ્રિવ્યુ કરવા પ્લે પર ક્લિક કરો તમે વર્તુળ ને ઘડિયાળ ની ઊંધી દિશામાં ફરતું જોઈ શકશો ફાઇલ ને સેવ કરો અને રેન્ડરિંગ ની પ્રોસેસ કરો અને બ્રાઉઝર માં તો ઇમેજ વ્યૂઅર માં તમે એનો ઉપયોગ કરી શકો છો ઇમેજ જે તમને દેખાડી છે ઈ ઈ પ્રોગ્રામ નું આઉટપુટ છે આઉટપુટ ની અંદર તમે જોઈ શકો છો ફરતી જે તમને લાઈન દેખાય છે ગોળ ઈ શું છે તો કે એક આપણો રસ્તો છે એની કયા સેનાથી બનેવો તો કે બી લાઈન થી અને વચ્ચે જે છે આપણો એક ઓબ્જેક્ટ છે સર્કલ કે જે ઘડિયાળની ઊંધી દિશામાં એટલે કે શરૂઆતમાં આયા હતો પછી આવી રીતના આમ ઊંધી દિશાની અંદર ફરી ફરી અને પાછો શરૂઆતની પોઝિશન હતી ત્યાં આવી જશે પણ ઈ ફરતા એને કેટલો સમય લાગશે તો કે 5s એટલે કે પહેલા 0s હતું પછી આયા આવશે એટલે 1s થશે આયા આવશે એટલે 2s થશે આયા આવશે એટલે 3s થયું આટલે આવશે એટલે 4s અને પાછું શરૂઆતની સ્થિતિમાં આવશે એટલે 5s તો આ ફોટો છે એ બ્રાઉઝરમાં આપણું પરિણામ દર્શાવે છે તો એના પછીનો ટોપિક જે છે અને ચેપ્ટર 4 છે એનો આપણે લાસ્ટ ટોપિક જોઈએ છીએ અને એ ટોપિક છે સ્વાધ્યાયના એમસીક્યુ હવે સ્વાધ્યાયના એમસીક્યુ જે છે તો એની અંદર ખાસ ધ્યાન રાખીએ પહેલો જ એમસીક્યુ તમને આપેલો છે કે નીચેના પૈકી કયો સ્તરનો પ્રકાર છે મતલબ કે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી એવો કયો ઓપ્શન છે કે જે લેયરનો પ્રકાર દર્શાવે છે બરોબર એટલે એમાંથી એક ઓપ્શન એવો હશે કે જે લેયરનો પ્રકાર દર્શાવશે બાકીના ઓપ્શન જે હશે ને એ લેયરના પ્રકાર નહીં અન્ય કોઈ વસ્તુ હશે તો જોવો જે કયા કયા છે પહેલો એમસીક્યુ છે નીચેના પૈકી કયો લેયરનો એટલે સ્તરનો પ્રકાર છે તો ટાઈમ બાર ગ્રેડિયન્ટ પેલેટ અને એનિમેટ એડિટિંગ મોડ તો એની અંદર આપણો સાચો ઓપ્શન કયો આવશે તો કે ઓપ્શન બી છે ગ્રેડિયન્ટ એ એક લેયરનો પ્રકાર છે બરોબર ત્યારબાદ બીજો એમસીક્યુ છે કે નીચેના પૈકી કોને તેમનું પોતાનું લેયર હોય છે આની પહેલા જ વાત કરી હતી ભાગ એક ની અંદર કે સિન્ફિક સ્ટુડિયોની અંદર દરેકે દરેક ઓબ્જેક્ટ હોય કોઈ પણ વસ્તુ તમે મૂકો છો કેનવાસ ઉપર કે ફોર્મ ઉપર તો દરેકે દરેક વસ્તુને એને એનું પોતાનું લેયર હશે તો સાચો જવાબ શું આવશે બીજા એમસીક્યુ નો તો કે એ આવશે એટલે કે ઓબ્જેક્ટ એલિમેન્ટ એટલે કે તત્વ અને ઇફેક્ટ એટલે કે અસર આમાંથી કોઈ પણ વસ્તુ હશે એનું એનું પોતાનું એક અલાયદું એટલે કે સેપરેટ લેયર હશે ત્રીજો એમસીક્યુ છે ત્રીજા એમસીક્યુ ની અંદર નીચેના પૈકી કઈ પેનલ સ્તરના પરિબળો દર્શાવે છે બરોબર સ્તર એટલે કે લેયર લેયરના વધારાના પેરામીટર પરિબળો એટલે કે પેરામીટર દર્શાવતું એવું કઈ વસ્તુ છે તો સાચો આન્સર આપણે સૌને ખબર છે કે સી ઓપ્શન એટલે કે પેરામ્સ પેરામ્સ એટલે પેરામીટર્સ ત્યારબાદ ચોથો એમસીક્યુ છે કે નીચેના પૈકી કઈ બ્લેન્ડ પદ્ધતિની સામાન્ય ગોઠવણી છે આપણે જોયું હતું કે બ્લેન્ડ મેથડ છે એમાં ડિફોલ્ટ સામાન્ય ગોઠવણી એટલે ડિફોલ્ટ કિંમત એની શું હોય છે એમાંથી આપણે ચેન્જ કરી હતી સ્ટેટ ઓન ટુ તો આપણે ચેન્જ કરેલી હતી પણ ચેન્જ કરી એની પહેલા ડિફોલ્ટ કઈ હતી તો કે આપણને ખબર છે કે કોમ્પોઝિટ છે એની ડિફોલ્ટ કિંમત છે મતલબ કે ચોથા એમસીક્યુ નો સાચો આન્સર શું બનશે ઓપ્શન એ એટલે કે કોમ્પોઝિટ ત્યારબાદ આપણે આગળના એમસીક્યુ જોઈએ પાંચમો એમસીક્યુ છે કે નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે કોઈ એક સ્તરની નીચેના સ્તરને અસર પહોંચાડ્યા વગર માત્ર એક જ સ્તરને અસર આપી શકીએ છીએ બરોબર આપણે કીધું હતું કે લેયર હશે તો એને આપણે એક લેયર હશે એકની પાછળ હશે એક લેયર એની ઉપર હશે એટલે કે લેયરને તમે ઓવરલેપિંગ કરી શકો છો પણ ઓવરલેપિંગ કર્યા પછી કોઈ પણ એક લેયરમાં ફેરફાર કરો છો એની અસર છે એ બીજા લેયરમાં ન આવે તો એના માટે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકતા હતા તો કે એના માટેનો આપણે ઉપયોગ કરતા હતા એ છે એનકેપ્સ્યુલેશન હવે એનકેપ્સ્યુલેશન એટલે ઓપ્શન એ શું થતું હતું એનકેપ્સ્યુલેશન તો કે ગ્રુપિંગ કરતા હતા ગ્રુપિંગ કરશો એટલે ચેન્જ કરી શકાતું નથી મતલબ કે એકમાં ચેન્જ કરશો બીજાને ફેર પડશે નહીં છઠ્ઠો એમસીક્યુ છે કે કેનવાસના અલગ અલગ દરેક તત્વને નીચેના પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે બરોબર તો કયા વિભાગમાં વિભાજિત કરશું તો કે પેનલ આપણો સાચો જવાબ છે એ ડી છે પેનલ્સ સાતમો એમસીક્યુ છે કે ઓબ્જેક્ટના શિરોબિંદુ એટલે કે વર્ટેક્સને બી લાઇનના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચે પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરાય છે મેં ટોપિક આવ્યો ત્યારે કીધું હતું કે આવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે ને અહીં આપેલો છે જો કે ઓબ્જેક્ટના શિરોબિંદુ વર્ટેક્સને બી લાઇનના શિરોબિંદુ સાથે જોડવું હોય તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થઈ શકે તો કયું હતું લિંક ટુ બી લાઇન એટલે સાતમાનો સાચો આન્સર આવશે ઓપ્શન સી લિંક ટુ બી લાઇન પછી તો કે આઠમો એમસીક્યુ છે કે નીચે પૈકી ક્યુ એનકેપ્સ્યુલેશન ક્રિયા પછી બનાવવામાં આવતા નવા સ્તરને રજૂ કરે છે તો એનકેપ્સ્યુલેશન મેં કીધું હતું જ્યારે જ્યારે તમે એનકેપ્સ્યુલેટ કરશો એટલે ઓટોમેટિક એક નવું લેયર બનશે
અને નવું લેયર શું હશે તો કે ઓપ્શન ડી ઇનલાઇન કેનવાસ આ ઇનલાઇન કેનવાસ તમે બનાવી નથી શકતા ડાયરેક્ટલી પણ તમે જ્યારે એકથી વધારે ઓબ્જેક્ટ ને એન્કેપ્સ્યુલેટ ગ્રુપિંગ કરશો ને એટલે આ લેયર કે આ ઇનલાઇન કેનવાસ છે એ ઓટોમેટિક બની જ જશે ત્યારબાદ આગળના એમસીક્યુ જોઈએ નવમો એમસીક્યુ છે કે દરેક સ્તરના નીચેના પૈકી કયા પોતાના ભાગ હોય છે દરેક લેયર ને પોતાની એક વસ્તુ એક ભાગ હશે એ કઈ વસ્તુ હશે તો આની અંદર આપણે ઓપ્શન આપશું કે પેરામીટર દરેક લેયર ને એના એના પોતાના પેરામીટર હશે અને પેરામીટર પ્રમાણે તમે એમાં ચેન્જીસ કરી શકો છો ત્યારબાદ 10મો એમસીક્યુ છે કે નીચેના પૈકી ક્યુ પદ જુદી જુદી વસ્તુઓને એક જૂથમાં ભેગી કરવા માટે થાય ગ્રુપિંગ ગ્રુપિંગ કરવું એટલે કઈ વસ્તુ આવશે તો કે એક જ વસ્તુ છે ઓપ્શન ડી એન્કેપ્સ્યુલેશન એન્કેપ્સ્યુલેશન એટલે એક કરતાં વધારે ઓબ્જેક્ટને ગ્રુપિંગ એકબીજા સાથે જોડવા 11મો એમસીક્યુ છે કે નીચેના પૈકી ક્યુ પદ જુદા જુદા સ્તર રજૂ કરે છે જેના પર આપણે એકબીજાની ઉપર ઓબ્જેક્ટ મૂકી શકીએ છીએ બરોબર તો જુદા જુદા સ્તર રજૂ કરે એના ઉપર આપણે ઓબ્જેક્ટ મૂકી શકીએ આપણી પાસે એક જ છે અને ઓપ્શન એ એટલે કે લેયર એટલે કે સ્તર છે ત્યારબાદ 12મો અને છેલ્લો એમસીક્યુ છે કે ગ્રેડિયન્ટ બ્લર ડિસ્ટોર્શન અને ફિલ્ટર આ વસ્તુ આ જે નામ આપ્યા છે જ્યારે કયા કઈ વસ્તુના અલગ અલગ ભાગ છે આપ સૌ જાણો છો કે ગ્રેડિયન્ટ બ્લર ડિસ્ટોર્શન અને ફિલ્ટર છે એ કોના અલગ અલગ પ્રકાર કે ભાગ છે તો કે લેયર એટલે કે સ્તરના ભાગ છે એટલે આપણો સાચો ઓપ્શન બનશે બી લેયર તો આપણી પાસે કુલ સ્વાધ્યાયના જે એમસીક્યુ હતા એમાં કુલ આપણી પાસે 12 એમસીક્યુ હતા અને 12 એમસીક્યુ છે એનો કમ્પ્લીટ આન્સર સહિત આપણે અભ્યાસ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ 4 જે છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને પ્રકરણ 4 ને આપણે કુલ 2 ભાગમાં વિભાજિત કરેલું હતું ભાગ 1 અને ભાગ 2 આ વિડિયો છે એ ભાગ 2 છે અને પ્રકરણ 4 છે અહીંયા કમ્પ્લીટ થશે આશા રાખું છું કે પ્રકરણ 4 ના બંને ભાગ છે એ આપ સૌને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે પ્રેક્ટિકલની સાથે સાથે થિયરી સહિત આપ સૌને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે આભાર